હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચીઠોડા અને લીમડા ગામમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચીઠોડા અને લીમડા ગામે કોરોનાના કેસ આવતા સાબરકાંઠા જિલ્લા શ્રીજી પટેલ સાહેબમાં મુલાકાતે આવી પહોંચ્યા અને તમામ વહીવટીતંત્રની સાથે રાખી, જેમાં તેમની સાથે ખેડબ્રહ્મા નાયબ કલેક્ટર કે એસ મોદી, વિજયનગર મામલતદાર શ્રી પીજી ચૌહાણ અને તાલુકા વિકાસ અધિકારી બીટી પટેલ, આરોગ્ય અધિકારી ડોક્ટર એસ એમ ચૌહાણ અને પોલીસ વહીવટી અને પોલીસ સિબ ઇન્સ્પેક્ટર અર્જુન જોશી સમગ્ર સ્થળ તપાસ કર્યા. આરોગ્ય અધિકારી સાથે રાખી કલેક્ટર સાહેબે ચીઠોડા અને લીમડા ગામની મુલાકાત લીધી અને જનતાને અપીલ કરી અને કહ્યું કે આપણે કોરોનાને સાથે રહીને હરાવવાનો છે, તેમ કલેક્ટરે જણાવ્યું હતું. લલિત ડામોર, ZSTV, વિજયનગર. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં કુલ અત્યાર સુધીમાં આપણા કોરોનાના 4 કેસો આવેલા છે. એ પૈકી આજે આપણે લીમડા ગામમાં પણ એક કેસ છે ત્યાં ઊભા છીએ. ચીઠોડામાં 2 કેસ છે અને 1 કેસ છે કુવેતથી આવેલો છે, જે ત્યાં અરવલ્લી જિલ્લામાં અત્યારે ક્વોરન્ટાઇનમાં છે. તો બધા જ વિજયનગર તાલુકાના જે ગ્રામ્યજનો છે એને મારે ખાસ વિનંતી એ કરવાની છે કે જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે સરકાર દ્વારા અને કલેક્ટર ઓફિસ દ્વારા, એને પૂરેપૂરું પાલન કરવામાં આવે. જ્યારે પણ નીકળવાનું થાય ત્યારે માસ્ક પહેરીને જ અવશ્ય ફરજિયાતપણે નીકળો. કામ ધંધાના જે વેપારીઓ છે કે કોઈ પણ કામે જતા હોય એ લોકો બહાર નીકળે ત્યારે માસ્ક પહેર્યા વગર નીકળે નહીં. અને સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે 2 ગજની દૂરી જેટલું અંતર બધાએ આપણે જાળવવું ફરજિયાત છે. જો દુકાનદારો માસ્ક પહેર્યા વગર વેપાર કરતા હોય તો એ દુકાનો બંધ કરાવવામાં આવશે. અને જે માસ્ક પહેર્યા વગરના લોકો ગ્રાહકો પણ જતા હશે તો એના ઉપર પણ દંડની રકમ વસૂલ કરવાની જોગવાઈ છે, એટલે 200 રૂપિયા દંડ થાય છે. કન્ટેનમેન્ટ એરિયા જે કહીએ છીએ કે જ્યાં પોઝિટિવ કેસ આપણા આવે છે ત્યાં આપણે કલેક્ટરશ્રી દ્વારા કન્ટેનમેન્ટ ઝોન ડિક્લેર કરવામાં આવે છે અને એનું અમલીકરણ કરવા માટે પોલીસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્યની ટીમો કામ કરતી હોય છે. એટલે જે કોઈ આરોગ્યની ટીમ આવે કે પોલીસ અધિકારીઓ જે કાંઈ મામલતદારશ્રી દિશા સૂચન કરે એનો ચોક્કસપણે પાલન કરવાનું ફરજિયાત છે. અને જે કોઈ બહારગામથી લોકો હજી પણ આવતા હોય, કદાચ આવે છે, એનું રજિસ્ટર તલાટી દ્વારા નિભાવવામાં આવે છે, પણ હજી પણ જે કોઈ લોકો આવે તો એની માહિતી ચોક્કસપણે મળવી જોઈએ. કદાચ એને છાનામુના આવી ગયા હોય તો આરોગ્યની ટીમને, પોલીસની ટીમને, મામલતદારની ટીમને ચોક્કસપણે જાણ કરો અને એમને હોમ ક્વોરન્ટાઇન રાખવાના થાય છે. એ હોમ ક્વોરન્ટાઇન થાય છે અને પછી ઘરની બહાર નીકળતા હોય તો પણ જાણ કરો, જેથી કરીને એના ઉપર પોલીસ કેસ કરીને એની ગવર્મેન્ટ ક્વોરન્ટાઇન પણ કરી શકાય. લોકોએ ડરવાની જરૂર નથી, હવે કોરોના સાથે જ જીવવાનું છે અને દરેક આપણે બધા જ હું કોરોના વોરિયર છું એ ભાવના ચરિતાર્થ કરવાની છે. અત્યારે એનું કેમ્પેઇન પણ 21 તારીખથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ શરૂ કર્યું છે, તો એના આપણે બધા જ સૈનિકો છીએ, તમામ લોકો આપણે બધા, તો આપણે કોરોનાને હરાવવાનો છે અને આપણે જ જીતશું, કોરોના હારશે એવી ભાવના સાથે બધાએ સલામત રીતે અંતર રાખીને આપણે કામ ધંધા આપણે શરૂ રાખવાના છે. ખાલી ઘરમાં જ રહીએ અને આપણને ડર જ લાગે કે કોરોના છે અને આપણે મરી જઈશું એવું છે નહીં. પણ તમને જ્યારે પણ તકલીફ કાંઈ થાય, શરદી, ઉધરસ, ખાંસી, તાવ કે એક પ્રકારના આપણને તકલીફ ઊભી થાય તો આરોગ્યની ટીમ પાસે તમારે ચકાસણી કરાવવાની છે. અને આપણે હાઇજીનની વાત કરીએ તો વારંવાર સાબુથી હાથ ધોવા, બહાર નીકળ્યા હોય ને ઘરે જાઓ તમે તો ફરજિયાતપણે તમારા હાથ સાબુથી બરાબર ધુઓ, જમ્યા પહેલાં, જમ્યા બાદ, સંડાસમાં જઈએ ત્યારે. એટલે કે વારંવાર સાબુથી બરાબર હાથ સાફ કરીએ તો મને લાગે છે કે આપણે કંઈ બીજો કોઈ રોગ થવાની શક્યતાઓ ઘટી જાય છે. અને આપણી જીવન પદ્ધતિ પણ આપણે થોડી બદલાવવાની જરૂર છે કે આપણે વિટામિન સી એટલે કે લીંબુ, નારંગી, સંતરા આવા જે ખાટા ફળો છે એ વધુને વધુ દિવસમાં આપણે એનું સેવન કરીએ. ગરમ પાણી વારંવાર પીવો, મીઠાના પાણીના કોગળા વારંવાર કરવા જોઈએ. આટલું કરીએ તો પણ આપણે ઘણો બધો ફાયદો થાય છે. ઉકાળાનું સેવન કરવાનું, ગામમાંથી ઉકાળા આપતા હોય આયુર્વેદિકના તો એ પણ લઈએ. હોમિયોપેથીની આર્સેનિક ગોળીઓ છે એનું પણ સેવન કરીએ. અને ઉકાળો ગામવાળા ના પીવડાવે તો ઘરે આપણે બનાવો, તુલસી, ફુદીનો, આદુ, મરી આ પ્રકારનો લીંબુ નાખીને ઉકાળીને બરાબર પીવો. એમાં દેશી ગોળ નાખીને પીવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બીજો સારામાં સારો સાદો ખોરાક, પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. બિનજરૂરી બહારનું કોઈ પણ વસ્તુ કંઈ ખાવી ન જોઈએ એવી. અને આપણે દરેકે વ્યાયામ કરવો જોઈએ એટલે કે કસરત કરવી જોઈએ. તો દિવસમાં દરરોજ તમે 1-1.5 કલાક જેટલો સમય કસરત માટે આપીએ તો આપણી શારીરિક તંદુરસ્તી સારી રહે છે. માનસિક શાંતિ પણ એટલી જ અગત્યની છે. મનમાંથી ડર કાઢી નાખીએ, માનસિક મનોબળ મજબૂત બનાવો,
કોઈ પણ કાંઈ બીવાની જરૂર નથી, ડર કાઢી નાખો, પણ સાવધાન રહેવું પડે, સતર્ક રહેવું પડે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડે તો કોરોના કે બીજા કોઈ રોગ આપણને થવાની શક્યતા નથી. તો બધાને ખાસ વિનંતી છે કે આ રીતે આપણી જીવન પદ્ધતિ